गुड मॉर्निंग दोस्तों, आज लेक्चर नंबर 18। ओके चलो मित्रों, आप लगभग आखू चैप्टर जो मारा ख्याल थी कम्प्लीट थी गयु। आप लगभग फिनॉल, आल्कोहॉल, ईथर बधाए प्रिपरेशन, बधाए शू कह रासायनिक प्रक्रियाओं, भौतिक गुणधर्मों बधी चर्चा अपने अंदर कर दीधी है। चलो तो हम मित्रों, मैं तक कहूँ छे हूँ एक्सरसाइज में जे जे इम्पोर्टंट टॉपिक है ये इम्पोर्टंट टॉपिक ने आज आप चर्चा करिए। बाकी एक्सरसाइज जो कॉमन क्वेश्चन है ये जाते बुक में कर लेना। ओके એટલે મિત્રો, આજે આપણે જે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ છીએ। એટલે યાદ રાખો, એક્સરસાઇઝની અંદરથી મેં અહીં કેટલાક ક્વેશ્ચન, અહીં તમને કેટલાક ક્વેશ્ચન હું આપું છું, રાઈટ? અહીં કેટલાક ક્વેશ્ચન છે જે આપણી સમજ, મીન્સ કે સમજવાના છે એવા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ છીએ। તો ચલો સમજી લેજો બરાબર, આખી એક્સરસાઇઝ નથી કરતો એમ। જો આખી એક્સરસાઇઝની અંદર 11.1 અંદર આ યુપીએસસી નેમ છે, 11.2 અંદર એના સ્ટ્રક્ચર લખવાના છે, પછી 11.3 અંદર બંધારણો દોરવાના છે, પછી 11.4 અને 11.5 અંદર કારણો આપેલા છે, 11.6, 11.7, 11.8, 11.9 બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ અને બનાવટો, રાઈટ? એમાંથી પ્રશ્નો પૂછેલા છે। એ પ્રશ્નો ઓલરેડી આપણે આગળ ચર્ચા કરી દીધી છે। અહીં એવા પ્રશ્નો હું લઈશ કે જે સમજના પ્રશ્નો છે, કે જે તમારે બહુ વિચારીને એનો જવાબ આપણે લખવાનો થાય એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। ઓકે તો ચલો મિત્રો, આ જો 11.30 પ્રશ્ન મેં લીધો છે, 11.30। ચલો 11.30ની અંદર આપણે આ પ્રકારનું ટાઇટલ છે, નીચે દર્શાવેલા સંશ્લેષણ કેવી રીતે કરશો। એટલે કે અહીં તમને ક્વેશ્ચન આપ્યો હોય અને તમને કહ્યું હોય કે આનું સંશ્લેષણ કરો, કેવી રીતે કરી શકો એ આપણે સમજાવવાનું છે। તો સમજી લો મિત્રો, તમને પહેલો પ્રશ્ન આપ્યો છે એમાં, એક યોગ્ય આલ્કીનમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ બનાવવા, એની બરાબર સમજો તમારે શું બનાવવું છે અને શામાંથી બનાવવું છે। આ બે વસ્તુ જો તમને ખબર પડી જાય તો તમે ઇઝીલી આનો આન્સર લખી શકો। ફરીથી સમજો, શું બનાવવું છે? તો એક યોગ્ય આલ્કીનમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ બનાવવું છે। તો હવે સમજી લો, પહેલા તો મારે 1-ફિનાઇલ ઇથેનોલ બનાવવો હોય તો 1-ફિનાઇલ ઇથેનોલનું સ્ટ્રક્ચર મને આવડવું જોઈએ। તો મિત્રો આ સ્ટ્રક્ચર જુઓ, પહેલા તો 1-ફિનાઇલ ઇથેનોલ, ચલો અહીં જુઓ, અહીં પહેલા કાર્બન એ ફિનાઇલ છે, બે કાર્બન છે અને પહેલા કાર્બન એ ઇથેનોલ છે, એટલે ચલો સ્ટ્રક્ચર તો આપણને મળી ગયું કે ભાઈ 1-ફિનાઇલ ઇથેનોલ। ચલો હવે મારે આવું સ્ટ્રક્ચર બનાવવું છે, બેન્ઝીન રિંગ ઉપર CH, એની ઉપર OH અને આ બાજુ CH, તો એના માટે હું કેવો આલ્કીન લઉં, એના માટે કેવો આલ્કીન લઉં તો મને આ સ્ટ્રક્ચર મળે? તો મિત્રો આપણે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ આપણને બધાને ખબર છે। આલ્કોહોલની જે બનાવટ તમે સમજ્યા, એ આલ્કોહોલની બનાવટની અંદર એસિડ ઉદ્દીપકીય જલીયકરણ પદ્ધતિ આપણે સમજ્યા, કે જેની અંદર આલ્કીનમાં H2O OH અને H ઉમેરી અને આપણે આલ્કોહોલ બનાવ્યો। પણ મિત્રો કહેવાનો મતલબ શું કે અહીં મારે આવો આલ્કોહોલ બનાવવો છે તો આલ્કીન કયો લેવો, તો મારે આલ્કીન કયો લેવો? તો સીધી વસ્તુ છે કે બેન્ઝીન રિંગ ઉપર અહીં મારે ડબલ બોન્ડ વાળો આલ્કીન લેવો, કેમ? કારણ કે અહીં ડબલ બોન્ડ તૂટશે એટલે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જાય, અહીં આલ્કીન કેવો લેવાય? બેન્ઝીન વલય ઉપર અહીં મારે ડબલ બોન્ડ લેવો ઉપર, કેમ? કારણ કે અહીંથી ડબલ બોન્ડ તૂટે એટલે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય, આ પ્રકારનો જો હું આલ્કીન લઉં તો જ મને આ પ્રકારનો 1-ફિનાઇલ ઇથેનોલ મળશે। તો મિત્રો એના માટે મારે આવો આલ્કીન લેવો પડશે, બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH। હવે જો તમે આનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરો તો શું થાય? તો H+ છે
H plus અને OH minus એમાંથી H plus છે કોને મળશે અને OH minus કોને મળશે તો આપણે આ એની બનાવટ સમજ્યા હતા તો માર્કોનીકોના નિયમ પ્રમાણે તમને નિપજ મળશે એની અંદર ઓછા કાર્બન ધરાવતો હાઇડ્રોજન સોરી ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન હોય એની સાથે OH જાય અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જશે તો અહીં આ બંધ તૂટી જશે OH અહીં જોડાય H અહીં જોડાય અને તમને 1 ફિનાઇલ ઇથેનોલ નિપજ મળશે તો મિત્રો ખાસ યાદ રાખો કે અહીં આવી નિપજ મેળવવા માટે કયો આલ્કીન લેવો આ લોજિક આપણે દોડવાનું છે આ તમારે વિચારવું ઓકે તો આ પ્રમાણે આવા આલ્કોહોલ માટે આવો આલ્કીન તમારે જરૂર પડશે મિત્રો આ આલ્કીન નું નામ શું છે સમજજો બરાબર આ આલ્કીન નું નામ શું છે તો આમ તો આને ફિનાઇલ ઇથીન પણ કહેવાય ફિનાઇલ ઇથીન પણ કહેવાય પણ એનું કોમન નેમ છે સ્ટાયરીન યાદ રાખજો પરીક્ષામાં કોમન નેમ આપણને પૂછાય તો એનું કોમન નેમ શું છે સ્ટાયરીન રાઈટ તો સ્ટાયરીન જો તમે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરશો તો તમને એમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ મળશે ઓકે તો ચલો પહેલા ક્વેશ્ચન નો આન્સર આ પ્રમાણે તમે આપી શકો બીજા નંબર બીજા ક્વેશ્ચનમાં તમને આવો પ્રશ્ન કર્યો છે કે SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ સમજી લેજો SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ બનાવો છો SN2 રિએક્શન કરવી છે એનો મતલબ એ કે તમારે ન્યુક્લિયોફાઇલનો ઉપયોગ કરવો પડશે હવે તમારે મિથેનોલ બનાવવો છે તો ન્યુક્લિયોફાઇલ તરીકે OH માઇનસ લેવું પડશે હવે OH માઇનસ માટે તમે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એમાં NaOH આપણે લઈ શકીએ અથવા તો KOH લઈ શકીએ ઓકે તો ટૂંકમાં તમારી પ્રક્રિયા KOH કે NaOH થી કરવાની થશે ઓકે ચલો હવે તમારી નિપજ શું છે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ તો પહેલા તમારે નિપજ લખી દેવાની સાયક્લોહેક્સાઇલ મિથેનોલ ઓકે ચલો આ સાયક્લોહેક્સાઇલ મિથેનોલ માં મારે OH દાખલ કરવું છે હવે OH દાખલ કરવા માટે શું લેવાનું છે આલ્કાઇલ હેલાઇડ એવો કયો આલ્કાઇલ હેલાઇડ લેશો કે જેની અંદર અહીં OH આપણે દાખલ કરી શકીએ તો મિત્રો યાદ રાખો અહીં સાયક્લોહેક્સેન તો લેવું જ પડશે સાયક્લોહેક્સેન ઉપર CH2 અને એની સાથે તમારે કોઈ પણ હેલાઇડ ગોઠવી દેવાનું તો તમારે આ પ્રમાણે બેન્ઝીન રિંગ ઉપર CH2Br રાઈટ બેન્ઝીન રિંગ પર શું આવશે CH2Br એટલે સાયક્લોહેક્સાઇલ બ્રોમોમિથેન સાયક્લોહેક્સાઇલ બ્રોમોમિથેન તમે લો અને જો તમે એનું SN2 રિએક્શન SN2 રિએક્શન કોની હાજરીમાં તો એ તમારે શું દાખલ કરવું છે OH દાખલ કરવું છે તો NaOH ની હાજરીમાં SN2 રિએક્શન કરો જેથી શું થશે જેથી આ Br છે આ Br નું રિપ્લેસમેન્ટ અહીંથી Br રિમૂવ થતું જશે અને અહીંથી OH અહીં જોડાઈ જશે અને તમને CH2OH ઓકે એટલે કે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ નિપજ પ્રાપ્ત થશે તો મિત્રો આ પ્રમાણે યાદ રાખવાનું કે તમને શું કહ્યું છે શું લેવાનું તો આલ્કાઇલ હેલાઇડ અને કઈ રિએક્શન કરવાની SN2 તો SN2 એવી રીતે કરવાની કે મારે જે જરૂરી પ્રોડક્ટ છે મળી જોઈએ એટલે જરૂરી પ્રોડક્ટ મળી જોઈએ એટલે કે મારે કયો રિએજન્ટ એડ કરવાનો કયો ન્યુક્લિયોફાઇલ એડ કરવો પડે તો સીધી વસ્તુ છે કે OH હોય તો NaOH અથવા તો કેવો છે કોઈ પણ OH વાળો પ્રક્રિયક હું લઉં તો SN2 રિએક્શન થઈ અને આપણને આલ્કોહોલ પ્રોડક્ટ મળી શકે ઓકે ચલો એના પછી ત્રીજી રિએક્શન જો યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી પેન્ટેન 1 યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી પેન્ટેન 1 આપણે મેળવવું છે ચલો કેવી રીતે મેળવી શકીએ મિત્રો તો સમજી લો એના માટે પણ પેન્ટેન 1 હવે પેન્ટેન 1 લેવો છે તો 5 કાર્બન વાળો પહેલા તો હાઇડ્રોકાર્બન હોવું જોઈએ એની અંદર પાછળ શું એડ કરવું છે OH એડ કરવું છે ચલો હવે OH એડ કરવો હોય તો સેમ આની માફક જ SN2 રિએક્શન કરી શકાય તો ચલો SN2 રિએક્શન કરવો હોય આલ્કાઇલ હેલાઇડ લેવાનું શું છે આપણે આલ્કાઇલ હેલાઇડ તો 5 કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ
લઈ લો NaOH સાથે રિએક્શન કરશો SN2 તો OH Br2 રિપ્લેસમેન્ટ કોનાથી થઈ જાય OH થી એન્ડ આપણને પેન્ટેન 1 ઓલ સુની પર મળશે પેન્ટેન 1 ઓલ ની પર આપણને પ્રાપ્ત થશે ઓકે તો મિત્રો આ પ્રમાણે તમને શું આપ્યું છે અને આપણે શું એમાંથી ઓળખ બનાવી છે સમજી લો તમને શું આપેલું છે અને તમારે શું પ્રોડક્ટ બનાવવું છે આ બંને વસ્તુ ખાસ મગજમાં તમારે ધ્યાનમાં રાખવાની અને બંને વસ્તુ ધ્યાનમાં રાખી અને તમારે રિએક્શન ઓકે તો ક્લિયર બધાને તો આ પ્રકારે જો અહીં તમારું લોજિક થોડું આપણે દોડાવવાનું અહીં આપણે થોડું આપણું લોજિક દોડાવવાનું જેથી તમને ખબર પડે કે મારે શું આપ્યું છે અને શું મેળવ્યું છે ચલો પછી એના પછી સેમ એવું જ એક 11.20 જુઓ જો એના પહેલા જો એના પછીની જે રિએક્શનો આપેલી છે ને એ બધી લગભગ તો આપણે ક્લિયર થઈ ગયેલી છે એક આના જેવી 11.17 આપી છે એની અંદર જુઓ એની અંદર તમને આપે છે કે નીચેના સમીકરણો લખો હવે જો નીચેના સમીકરણો લખો એમાં એક છે પેન્ટેન 1 ઓલનું આલ્કલાઇન KMnO4 સાથે ઓક્સિડેશન પેન્ટેન 1 ઓલ એટલે કે પ્રાથમિક આલ્કોહોલનું KMnO4 એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરો તો સીધી વસ્તુ છે કે કાર્બોક્સિલિક એસિડ નિપજ મળશે રાઈટ એ આપણે એની બનાવટ સોરી એની પ્રક્રિયાઓની અંદર સમજી લીધું છે પછી બીજી પ્રક્રિયા છે કે CH2 માં રહેલા બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા આપણ તમે એનું બ્રોમિનેશન જોઈ લીધું હતું કે CH2 માં રહેલા બ્રોમિનની જો તમે ફિનોલ સાથે બ્રોમિનેશન પ્રક્રિયા કરશો તો તમને ઓર્થો બ્રોમોફિનોલ અને પેરા બ્રોમોફિનોલનું મિશ્રણ મળે જેમાંથી પેરા બ્રોમોફિનોલ છે આપણી મુખ્ય નિપજ એના પછી ત્રીજી છે મંદ HNO3 ની ફિનોલ સાથે પ્રક્રિયા એટલે ફિનોલ નાઇટ્રેશન એ પણ આપણે ચર્ચા થઈ ગઈ એની અંદર પણ તમારે ઓર્થો અને પેરા રાઈટ એક વખત ઓર્થો અને વત્તા પેરા નાઇટ્રો ફિનોલ મળશે અને છેલ્લી હતી ફિનોલની જલીય NaOHની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા હવે જો ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા છે એ પ્રક્રિયા રિમર્ટીમાન પ્રક્રિયા એ પણ આપણે આગળ સમજી લીધી તો મિત્રો એ બધી જ પ્રક્રિયાઓની ચર્ચા થઈ ગઈ છે એટલે હું ફરીથી અત્યારે હું લેતો નથી પછી ચલો એના નીચે જો એના નીચે 11.18 છે એમાં કોલ્બે રિમર્ટીમાન વિલિયમસન સંશ્લેષણ અને અસમમિતીય ઇથર આટલી વસ્તુ સમજાવવાની છે આ પણ ઓલરેડી આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે ચલો એના પછી 11.20 જો 11.20 ની અંદર પરિવર્તનો કેવી રીતે કરી શકાય એના માટે ચાર પરિવર્તન આપેલા છે એમાં જો પહેલું પરિવર્તન છે એ પ્રોપીનમાંથી પ્રોપેન 2 ઓલ પ્રોપીનમાંથી પ્રોપેન 2 ઓલ આ પરિવર્તન છે પ્રોપીનનું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ પ્રક્રિયા કરવાની તમને પ્રોપીનમાંથી પ્રોપેન 2 ઓલ નિપજ મળશે રાઈટ એ આપણે આગળ આવ્યું છે પછી બેન્ઝાઇલ ક્લોરાઇડનું બેન્ઝાઇલ આલ્કોહોલમાં રૂપાંતર એ આ પ્રકારની પ્રક્રિયા છે જેમ અહીં આપણે સાયક્લોહેક્સાઇલ લીધો છે એમ બેન્ઝાઇલ લેવાનો બેન્ઝીન રિંગ કરવાની કશો જ ફેરફાર નથી કરવાનો બેન્ઝીન રિંગ દેશો એટલે અહીં બેન્ઝાઇલ અહીં CL લેવાનો એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ આવી જાય એમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવો છે અહીં બેન્ઝીન રિંગ કરી દેવાનો તો અહીં સેમ પ્રક્રિયા NaOH ની હાજરીમાં SN2 રિએક્શન જ કરવાની સમજી લો NaOH ની હાજરીમાં SN2 રિએક્શન કરો એટલે તમને કમ્પલસરી આલ્કાઇલ હેલાઇડમાંથી તમને શું મળશે તો આલ્કોહોલ મળશે ઓકે એટલે એ પણ પ્રક્રિયા છે આપણે આગળ થઈ ગઈ હવે એના પછી ત્રીજી અને ચોથી પ્રક્રિયા જો 11.20 માં ત્રીજી અને ચોથી પ્રક્રિયા આ થોડી આપણે સમજવી પડશે ચલો આ બે પ્રક્રિયાઓમાં શું છે મિત્રો તો જો ત્રીજી પ્રક્રિયામાં છે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી પ્રોપેન 1 ઓલ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી પ્રોપેન 1 ઓલ કેવી રીતે બનશે આ સમજવું છે તો જો ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી પ્રોપેન 1 ઓલ પહેલા તો પ્રોપેન 1 ઓલ એટલે કેવો આલ્કોહોલ છે પ્રાથમિક દ્વિતીયક કે તૃતીયક આ વિચારવાનું અને પ્રક્રિયા કઈ છે તો તમે
ग्रिग्नार्ड प्रक्रियक हो तमे आगळ मळी गया छो ग्रिग्नार्ड प्रक्रियक नी मदद थी अल्कोहल नी बनाव राइट ए प्रक्रियाओ छे એની મે તમને મિકેનિઝમ પણ સમજાવી હતી એનું આખું એની સિન્ટેક્સ પણ તમને લખાઈ હતી કે આ રીતે તમારે નિપજ બનાવવાનું રાઈટ પછી આપણે એ પણ એમાં સમજાવી દેત કે કયા પ્રકારનો હાલ્ડિહાઇડ લઈએ કે કીટોન લઈએ તો મને કયા પ્રકારનો આલ્કોહોલ મળશે આ પણ આપણે ચર્ચા કરી હતી તો મિત્રો એ અહીં મારે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી પ્રોપેન 1 ઓલ શું લેવું છે આપણે પ્રોપેન 1 ઓલ મેળવવું છે તો ચલો પ્રોપેન 1 ઓલ મેળવવો હોય તો સીધી વસ્તુ છે કે પ્રોપેન 1 ઓલ એટલે શું તો પ્રાથમિક આલ્કોહોલ પ્રોપેન 1 ઓલ એટલે શું પ્રાથમિક આલ્કોહોલ હવે જો પ્રાથમિક આલ્કોહોલ જો આપણે જરૂર હોય તો સીધી વસ્તુ છે કે પ્રાથમિક આલ્કોહોલ બનાવવા માટે ફોર્માલ્ડિહાઇડ નો જ ઉપયોગ થાય પ્રાથમિક આલ્કોહોલ બનાવવા માટે કોનો ઉપયોગ થશે ફોર્માલ્ડિહાઇડ નો આપણે આગળ ભણાય છે ચલો હવે ફોર્માલ્ડિહાઇડ નો ઉપયોગ થાય તો અહીં ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ તમને આપ્યું છે રાઈટ એમાં કેટલા કાર્બન બે કાર્બન વત્તા ફોર્માલ્ડિહાઇડ નો કેટલા કાર્બન એક કાર્બન ટોટલ કેટલા થયા ત્રણ તો ચલો ત્રણ કાર્બન વાળો આપણને આલ્કોહોલ ની જરૂર છે રાઈટ તો ચલો અહીં ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ચલો લખી દેવાનો પછી ફોર્માલ્ડિહાઇડ લખી દેવાનો ચલો આ બંનેમાંથી નિપજ કેવી રીતે બનાવવાની એ વખત પણ મેં તમને સમજાવી દીધી ફરીથી હું તમને રિવિઝન કરાવી દઉં કે ગ્રિગ્નાર્ડનો તમારે આર લેવાનો પછી કાર્બોનિલનો સી લેવાનો એની આજુબાજુ ઉપર નીચે બે એચ મૂકી દેવાના આનો ઓક્સિજન ઓક્સિજન પાછળ એમજી બીઆર લખી દેવાનું પાછળ શું લગાવી દો એમજી બીઆર રાઈટ ચલો હવે આનું જળ વિભાજન કરવાનું જળ વિભાજનમાં એચ પ્લસ અને ઓએચ માઇનસ એડ કરવાના એમાંથી એચ પ્લસ કોણ આપવાનો ઓક્સિજન એચ પ્લસ કોણ આપવાનો ઓક્સિજન ને અને ઓએચ માઇનસ કોણ આપવાનો તો એમજીબીઆર ઓએચ માઇનસ એમજીબીઆર તો ચલો શું થશે તો સીએચ3 સીએચ2 સીએચ2 ઓએચ સીએચ2 ઓએચ પ્લસ એમજી ઓએચ બીઆર પ્લસ એમજી ઓએચ બીઆર ચલો આપણી પ્રોડક્ટ મળી ગઈ પ્રોપેન સોરી પેન્ટેન સોરી પ્રોપેન 1 ઓકે આપણી જે જરૂરી હતી પ્રોડક્ટ પ્રોપેન 1 ઓલ ઓકે તો આ પ્રમાણે આપણે મિત્રો તમને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપ્યો હોય અને એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જો મારે આલ્કોહોલ બનાવવો હોય તો અહીં ફોર્માલ્ડિહાઇડ લઉં એના સિવાયનો આલ્ડિહાઇડ લઉં કે કીટોન લઉં ત્રણમાંથી કયો પ્રક્રિયક લઉં તો મને કયા પ્રકારનો આલ્કોહોલ મળે આટલું મગજમાં ક્લિયર રાખો રાઈટ ચલો એના નીચે જોઈએ એના નીચે તમને આપ્યું છે 2 મીટર સોરી મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બનાવો છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બનાવો હવે જો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ કયા પ્રકારનો આલ્કોહોલ તો તૃતીયક આટલી તો તમને ખબર પડી ગઈ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ એનું સ્ટ્રક્ચર પહેલા લખી દેવાનું તમારે આ પ્રકારનું સ્ટ્રક્ચર બને 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ એટલે તમને એટલીસ્ટ એટલી ખબર પડી જાય કે આપણો આલ્કોહોલ 3 ડિગ્રી છે તૃતીયક છે ચલો તૃતીયક આલ્કોહોલ હોય તો સીધી વસ્તુ છે કે પ્રક્રિયક શું લેવાય તો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાળી પ્રક્રિયા સમજ્યા છો તૃતીયક આલ્કોહોલ હોય તો તમારે કીટોન લેવો પડશે શું લેવું પડશે કીટોન ચલો હવે કીટોન કેટલા કાર્બન વાળો લેવાનો આ મોટો પ્રશ્ન આવશે પછી કે ભાઈ કીટોન લેવાનો આ તો ખબર પડી ગઈ પણ કીટોન પણ કેટલા કાર્બન વાળો લેવાનો તો મિત્રો યાદ રાખો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ ના ટોટલ કાર્બન ગણી લેવાના તમારે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ ના ટોટલ કાર્બન ગણી લો 1 2 3 4 કેટલા થયા 4 કાર્બન ઓકે એમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કેટલા કાર્બન છે તો ગ્રિગ્નાર્ડ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એક જ કાર્બન વાળો છે તો 4 માંથી એક બાદ કરો 4 માંથી એક માઇનસ કરો કેટલા કાર્બન વધ્યા 3 તો ત્રણ કાર્બન વાળો કીટોન લઈ લો
ત્રણ કાર્બન વાળો શું લઈ લેવાનું કીટોન આવ ત્રણ કાર્બન વાળો કીટોન એટલે કયો તો પ્રોપેનો ત્રણ કાર્બન વાળો કીટોન કયો બનશે પ્રોપેનો ઓકે તો મિત્રો પ્રોપેનોન ની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો તો કઈ રીતે લખવાની મેં તમને સમજાવ્યું પ્રમાણે ગ્રિગ્નાર્ડ નો આર કાર્બોનિલ નો સી એની સાથે જે બે ક્રિયાશીલ સમૂહ જોડાયો હોય ઉપર નીચે ઓક્સિજન એની સાથે MgBr એની સાથે MgBr ઓકે ચલો હવે આનું જળ વિભાજન કરો જળ વિભાજન કરશો શું થશે જળ વિભાજનમાં ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય અને MgBr સાથે MgOH રાઈટ MgBr સાથે OH જોડી દેવાનો એટલે MgOH રાઈટ ચલો તો અહીં જો અહીં તમને નિપજ મળી ગઈ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ રેડી તો આ પ્રકારે આપણે શું નિપજ મળશે અને મારે શું પ્રક્રિયક લેવો આટલું જો તમે વિચારી શકો તો મિત્રો તમને કોઈ પણ કાર્બનિક પરિવર્તન હોય કે કોઈ પણ આવી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય તમને સરળતાથી આવડશે યાદ રાખો આ પ્રક્રિયાઓ એ કાં તો તમારી બનાવટની હશે કાં તો એની રાસાયણિક પ્રક્રિયાની હશે બહારથી કોઈ પ્રક્રિયા આવવાની નથી આપણી બુકની અંદરની જ પ્રક્રિયાઓ હશે પણ તમને એ પ્રક્રિયાઓની ગોઠવણી કરતા આવડવી જોઈએ કે ક્યારે કઈ પ્રક્રિયાઓનો હું ઉપયોગ કરીશ ઓકે ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ જઈએ આપણે ચલો મિત્રો હવે જુઓ હવે એના પછીના જે બધા ક્વેશ્ચન છે એની અંદર જુઓ 11.21 છે એની અંદર તમારે પ્રક્રિયકોના નામ દર્શાવવાના છે એમાં નીચેની પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકોના નામ લખો જો આપણે જેટલી પણ પ્રક્રિયાઓ ચાલી એ તમામ પ્રક્રિયાના પ્રક્રિયકોના નામ તમને આવડવા જોઈએ દાખલા તરીકે અહીં જુઓ પ્રાથમિક આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન હવે આપણે જાણીએ છીએ કે પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતાની જ જરૂર પડે એટલે અહીં તમે KMnO પર અથવા Na2Cr2O7 રાઈટ H2SO4 માં આ વાપરી શકો છો ચલો પછી પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન કરવું પડે તો આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન કરવા માટે નિર્બળ ઓક્સિડેશન કરતાં વાપરવું પડે તો એના માટે આપણે PCC અથવા તો એસિડિક માધ્યમમાં CrO3 આનો આપણે ઉપયોગ કરી શકીએ ચલો એના પછી ફિનોલનું 2,4,6 ટ્રાયક્લોરોફિનોલમાં બ્રોમિનેશન એ પણ તમને ખબર છે Br2 3 Br2 નો ઉપયોગ કરો રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા કરો તો 2,4,6 ટ્રાયક્લોરોફિનોલ મળશે ચલો પછી બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝીન રિંગ ઉપર CH2Cl એમાંથી બેન્ઝોઇક એસિડ બનાવો છો COOH તો પણ આપણે એનું ઓક્સિડેશન કરવું પડશે એમાં પણ તમે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરશો તો બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર થશે કારણ કે એ પણ પ્રાથમિક આલ્કોહોલ છે રાઈટ એસિડમાં રૂપાંતર કરવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ આપણે કરી શકીએ ચલો પછી પ્રોપેન ટુઓલનું પ્રોપીનમાં નિર્જરીકરણ કરવું છે તો નિર્જરીકરણ કરવું હોય તો એના માટેના પ્રક્રિયકો પણ આપણને ખબર છે સાંદ્ર H2SO4 અથવા તો H3PO4 પણ અહીં પ્રોપેન ટુઓલ છે દ્વિતીયક છે એટલે આપણે 85% ફોસ્ફોરિક એસિડ કેટલા ટકા 85% ફોસ્ફોરિક એસિડની હાજરીમાં કરશો તો આપણને પ્રોપીન મળશે અને છેલ્લે બ્યુટેન ટુ ઓનમાંથી બ્યુટેન ટુ ઓલ કીટોન કીટોનમાંથી આલ્કોહોલ બનાવવો છે તો રિડક્શન કરવું પડશે રિડક્શન માટે તમે NaBH4 અથવા તો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયાથી આપણે એનું રિડક્શન કરી શકીએ તો મિત્રો ટૂંકમાં તમને ખબર પડવી જોઈએ કે આપણને શું આપેલું છે શું મેળવવું છે એના માટે કઈ પ્રક્રિયા કરવી એ પ્રક્રિયા માટે કયા પ્રક્રિયકોનો ઉપયોગ કરવો રાઈટ તો એ ક્વેશ્ચન એના રિલેટેડ છે એ તમને આવડી જશે ચલો એના પછી ઇથર માટે જો એક IUPAC નેમ છે પછી 11.24 છે એ ખાસ અગત્યનું છે
जो 11.24 ये प्रश्न के अंदर तुमने शु आप छे तो એમાં જુઓ નીચે દર્શાવેલા ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોના નામ અને એના સમીકરણ તમારે સમજવું છે તમને નિપજ આપી દીધી છે આપણે શું આપી દીધું છે નિપજ આપી દીધી છે અને એ નિપજ બનાવવા માટે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ યાદ રાખજો પદ્ધતિ પણ તમને આપી છે કે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી જો એ માલ નિપજ બનાવી હોય તો કેવા પ્રક્રિયકો ઉપયોગ કરી શકાય તો મિત્રો જો પહેલું છે 1-propoxypropane ત્યારે લખવાનું તમારે જ્યારે આવું આપવી હોય ત્યારે કમ્પલસરી આપણે શું કરવાનું તો પહેલી નિપજ લખી દેવાનું એનું સ્ટ્રક્ચર બનાવી દેવાનું જો તમે સ્ટ્રક્ચર બનાવશો તો જ તમને પ્રક્રિયકોની ખબર પડશે તો જો 1-propoxypropane તો પહેલો તો 1-propoxypropane મે લખી દીધો અહીં જો આ propoxypropane છે હવે propoxypropane બનાવવું હોય તો સીધી વસ્તુ છે કે મારે બે પ્રોપાઇલ ગ્રુપ એડ કરવાના છે હવે બે પ્રોપાઇલ ગ્રુપ એડ કરવાના હોય તો તમે વિલિયમસન સંશ્લેષણ સમજ્યા છો વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિની અંદર શું હતું કોની વચ્ચે પ્રક્રિયા થાય આ મગજમાં બહુ ક્લિયર વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિની અંદર એક સોડિયમ આલ્કોક્સાઇડ હોય અને બીજો આલ્કાઇલ હેલાઇડ હોય આ યાદ રાખો વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિના બેઝિક પ્રક્રિયકો કયા તો સોડિયમ આલ્કોક્સાઇડ અને આલ્કાઇલ હેલાઇડ એ સોડિયમ આલ્કોક્સાઇડ અને આલ્કાઇલ હેલાઇડના બંને આલ્કાઇલ ગ્રુપને ઓક્સિજનથી તમે જોડો એટલા કાર્બનવાળો તમારો ઇથર બને સમજી લો સોડિયમ આલ્કોક્સાઇડ અને દાખલા તરીકે જો સિમ્પલ એક્ઝામ્પલ આપું દાખલા તરીકે આપણો ROM આ સોડિયમ આલ્કોક્સાઇડ વત્તા RX આ આલ્કાઇલ હેલાઇડ આ બંને પ્રક્રિયકો હોવા જોઈએ હવે ઇથર કયો બનશે તો આની અંદર ઇથર કયો બને તો બંનેના આર ગ્રુપ ઓક્સિજન થી જોડી દેવાનું બીજું કશું મગજમાં નહીં કરવાનું આનો આર અને આનો આર કોને જોડી દેવાના ઓક્સિજન થી આ ઇથર બને ઓકે આપણો આ ઇથર બનશે અને NaX છે એ તમારી પાસે પડ્યો બનશે તો અહીં ટૂંકમાં કહેવાનો મતલબ કે જ્યારે વિલિયમસન સંશ્લેષણ આવશે એટલે સોડિયમ આલ્કોક્સાઇડ અને હેલો આલ્કેન પ્રક્રિયક લેવાના નિપજ શું બને તો બંનેના આર બંનેના આલ્કાઇલ ગ્રુપને ઓક્સિજન થી જોડો એ તમારી નિપજ એટલે અહીં તમારી નિપજ શું બની છે તો propoxypropane એનો મતલબ શું થયો કે આટલા કાર્બન વાળો સોડિયમ આલ્કોક્સાઇડ હશે અને આટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ હશે આટલું લોજિક તમારું પડી ગયું આટલા કાર્બન વાળો સોડિયમ આલ્કોક્સાઇડ હોય અને આટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ હશે તો ચલો આટલા કાર્બન વાળો સોડિયમ આલ્કોક્સાઇડ લેજો તો સોડિયમ પ્રોપોક્સાઇડ એટલા જ કાર્બન વાળો શું લેવાનો છે હેલો આલ્કેન આ બાજુ હેલો આલ્કેન માં ત્રણ કાર્બન હતા આ બાજુના ગ્રુપમાં તો પ્રોપાઇલ હેલાઇડ થઈ ગયો હવે આ બંને વચ્ચે તમે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કરો તો ચલો શું થશે અહીંથી આ ઇલેક્ટ્રોફાઇલ છે આ કાર્બન ઉપર એટેક કરશે એટલે આયોડિન જે નીકળી જાય આ આયોડિન અને એને બે ભેગા થઈ એને આ બને છે અને બે આલ્કાઇલ ગ્રુપ ઓક્સિજન વડે જોડી જાય અને આપણે નિપજ 1-propoxypropane મળી જાય એટલે અહીં મિત્રો તમારું પોતાનું લોજિક બનાવવાનું છે પ્રક્રિયા તો ઓલરેડી તમને આવડે છે સમજી લો પ્રક્રિયા તો આપણને આવડે છે પણ આપણે આપણું લોજિક દોડાવવું પડે કે આ બેને કેવી રીતે હું ભેગા કરું તો મારી ફાઇનલ નિપજ મને આ મળે તો તમને ખબર પડશે રાઈટ ચલો સેમ એના પછી જો ઇથોક્સીબેન્ઝીન છે ઇથોક્સીબેન્ઝીન એટલે શું કહેવાય તો પહેલા તો ઇથોક્સીબેન્ઝીન એટલે બેન્ઝીન રિંગ ઉપર ઓ C2H આને ઇથોક્સીબેન્ઝીન ચલો હવે આ ઇથોક્સીબેન્ઝીન બનાવવા માટે હું કયા પ્રકારનો આલ્કોક્સાઇડ લઉં અને કયા પ્રકારનો આલ્કાઇલ લઉં તો જો ઇથોક્સીબેન્ઝીન બનાવવા માટે હું સમજજો બરાબર કદી પણ એરાઇલ હેલાઇડ ના લેવા ખાસ અગત્યની વસ્તુ છે
અહીં મારે ઇથોક્સિક એન્જિન બનાવવો હોય તો જો આપણે બે આર ગ્રુપ છે એક આર ગ્રુપ છે અને આર ગ્રુપ છે પણ અહીં આ આર ગ્રુપ તરીકે મારે ફિનાઇલ ગ્રુપ કદી ના લેવાય કેમ ના લેવાય કારણ કે આ આરએક્સ છે આરએક્સ માં જો હું ફિનાઇલ ગ્રુપ લઉં બેન્ઝીન રિંગ ઉપર આયોડાઇડ અથવા તો બેન્ઝીન રિંગ ઉપર બ્રોમાઇડ લઉં તો એ બંધ કદી તૂટી ના શકે કારણ કે આપણે જાણીએ છીએ કે એ બંધ કેવો હોય પાર્શિયલ ડબલ બોન્ડ હોય એટલે કદી તૂટી શકે નહીં એટલે માટે યાદ રાખજો બરાબર કે આલ્કાઇલ ફેનાઇલ છે એ પોસિબલ હોય ત્યાં સુધી એલિફેટિક જ લેવાનો કયો લેવાનો એલિફેટિક કદી પણ એરોમેટિક આલ્કાઇલ ફેનાઇલ એરાઇલ ફેનાઇલમાં લેવાનો નથી ઓકે અહીંયા રાખો અહીં જે આરએક્સ લેશો એ એલિફેટિક જ લેવાનો તો એલિફેટિક એટલે કેટલા કાર્બનવાળો CuH5 તો CuH5 Br અને આ શું લેવાનું આપણું તો સોડિયમ ફિનોક્સાઇડ ઓકે ચલો દીપજ કેતે મળશે તો આ બંધો તૂટવાનો નથી કયો બંધ તૂટશે આ બંધ તૂટશે એને દૂર થાય બીઆર સાથે જોડાઈ જાય અને અહીંયા કાર્બન ઉપર નિક્લિયો ફાઇલનો મૂળ થશે શું થશે તમને દીપજ OC2H5 OC2H5 એન્જિનિક ઉપર બની જશે પ્લસ એને બીઆર છૂટો યાદ રાખજો અહીં કદી પણ તમે C2H5 કોઈ અને અને બેન્ઝીન રિંગ ઉપર બીઆર લેશો તો નિપજ ના હોય તો કદી તમને નિપજ પ્રાપ્ત થાય નહીં કેમ કારણ કે બેન્ઝીન રિંગ ઉપર બીઆર નો બંધ કદી તૂટી શકે ઓકે ચલો જીઓ 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન ઇથરમાં તૃતીય આલ્કોક્સાઇડ ગ્રુપ સોરી તૃતીય આલ્કાઇલ ગ્રુપ આવ્યું સમજો બરાબર 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન પેલા તો લખી નાખો તો જો 1 2 3 પ્રોપેન 2 મિથોક્સી સોરી 2 મિથોક્સી 2 મિથાઇલ હવે જો અહીં તૃતીય આલ્કાઇલ ગ્રુપ આવે અમે તમને જે તે વખતે વિલિયમસન સંશ્લેષણ માં આપણે તમને કહીશું કે હંમેશા હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ હંમેશા પ્રાથમિક જ લેવાનો સોડિયમ આલ્કોક્સાઇડ માટે કોઈ કન્ડિશન નથી સોડિયમ આલ્કોક્સાઇડ પ્રાથમિક લો દ્વિતીય લો કે તૃતીય લો એના સાથે આપણે કોઈ લેવા દેવા નથી પણ મિત્રો ખાસ યાદ રાખવાનું આલ્કાઇલ હેલાઇડ કદી પણ દ્વિતીય કે તૃતીય લઈ શકાય નહીં નહીં તો ઇથરની જગ્યાએ આલ્કીન બની જાય જૂની પણ બની જાય આલ્કીન એટલે અહીં તમારો ઓક્સિજન પછીનો જે આર છે એ હંમેશા આલ્કાઇલ હેલાઇડ જ લેવાનો એટલે જો આલ્કાઇલ હેલાઇડ CH3I લેવો પડશે અને તૃતીય શું લેવો તૃતીય સોડિયમ આલ્કોક્સાઇડ તૃતીય શું લેવાશે સોડિયમ આલ્કોક્સાઇડ કદી પણ તૃતીય આલ્કાઇલ હેલાઇડ ના લેતા બાકી નિપજ તમારી શું બની જશે આલ્કીન બની જશે આલ્કીન યાદ રાખવાનું અહીં તૃતીય સોડિયમ આલ્કોક્સાઇડ લેવાનું વત્તા CH3I તો તમને આ પ્રકારે તૃતીય આલ્કાઇલ ગ્રુપ ધરાવતો ઇથર આપણને પ્રાપ્ત થશે ઓકે તો ચલો ક્લિયર તો આ પ્રકારે જો આવું લોજિક તમારે જાતે દોડાવવું છે તો ચોથો પ્રશ્ન આપણને આવો આપ્યો છે કે 1 મિથોક્સી નિકે આ તો સિમ્પલ છે 1 મિથોક્સી ની પર લખી દેવાનું ચલો 1 મિથોક્સી નિકે એટલે અહીં CH3I અથવા તો CH3Br લઈ લો અને આટલા કાર્બન વાળો શું લઈ લેવાનો સોડિયમ આલ્કોક્સાઇડ તો ચલો સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ CH3I તો તમને નિપજ મળી જશે 1 મિથોક્સી ઇથેન 1 મિથોક્સી ઇથેન ઓકે તો ચલો આ પ્રમાણે મિત્રો યાદ રાખવાનું અહીં તમારે શું પ્રોડક્ટ બનાવવી છે અને એ પ્રોડક્ટ માટે હું શું પ્રક્રિયા લઈ શકું એ લોજિક આપણું જાતે કરવાનું ચલો એના પછીના પ્રશ્નમાં જો મિત્રો એના પછીના પ્રશ્નો છે એ લગભગ આપણે બધા જ ચર્ચા કરેલી છે બરાબર પ્રોપેન માંથી પ્રોપોક્સી પ્રોપેન નું સંશ્લેષણ કેવી રીતે થાય એની ક્રિયાવિધિ આપણે આગળ આવી ગઈ છે દ્વિતીય અને તૃતીય આલ્કોહોલ સંયોજનોના એસિડ નિર્જલીકરણ દ્વારા સંયોજનની બનાવટ યોગ્ય નથી એ પણ ચર્ચા કરી દીધી આપણે કેમ કારણ કે એ પછી બની જાય દ્વિતીય અને તૃતીય આલ્કોહોલ સંયોજન હોય તો એના એસિડ નિર્જલીકરણ દ્વારા ઇથરની જગ્યાએ શું બને આલ્કીન બની જાય રાઈટ એ પણ આપણે આગળ ચર્ચા કરી હવે જો એના પછી 11.28 આ અગત્યનું છે 11.28 છે એમાં જો એમાં ત્રણ પ્રક્રિયાઓ આપેલી છે પ્રશ્ન આવો છે
HI ने नीचे दर्शावेला संयोजनों साथे नी प्रक्रियाओं लो। आओ प्रश्न तुमने पूछा है जो। चलो अन्य अंदर त्रण प्रक्रियाओं आपे ली छे तमारे HI साथे नी शू निपज मळे। मैं तुमने HI साथे नी घणी बधी प्रक्रियाओं आगर समझाई दी। ए प्रक्रियाओं ना आधारे तमारे आनी निपज लो। तो जो मित्रों पहली छे प्रोपोक्सी प्रोपेन। प्रोपोक्सी प्रोपेन की HI साथे प्रक्रिया करो तो शू निपज बने आ तमारे समझावा। तो याद रखो सममितीय ईथर छे। सममितीय ईथर में कोई प्रश्न ना रहे। सममितीय ईथर में कोई पण एक बाजू ना अल्काइल ग्रुप ने H आपी दो अने बीजा ने I आपी दो कोई तकलीफ पड़शे नहीं। याद रखो सममितीय ईथर में गमे ते एक ने शू आपी देवानुं H आपी देवानुं गमे ते एक ने I आपी देवानुं। ओके એટલે તમાર સમમિતીય ઈથરની નિપજ અહીંથી બે ટુકડા કરી દો અને H આપો ઓક્સિજન વાળાને અને I આપો તો તમને નિપજ જો એક વખતે પ્રોપાઇલ આયોડાઇડ મળશે એક વખતે પ્રોપેનોલ મળશે એક વખતે પ્રોપેનોલ મળશે પણ જો અહીં અસમમિતીય ઈથર હોત તો તમારે અવકાશીય અવરોધને ધ્યાનમાં લેવો પડે તો આપણે અવકાશીય અવરોધને ધ્યાનમાં લેવો પડશે પણ અહીં સમમિતીય છે તમારો કોઈ પ્રશ્ન રહેતો ઓકે તો ચલો સીધી નિપજ બની જશે તમને બીજો જો મિથોક્સી બેન્ઝીન ચલો મિથોક્સી બેન્ઝીન બેન્ઝીન રિંગ ઉપર OCS આની HI સાથે હું પ્રક્રિયા કરું તો શું થશે તો ચલો મિથોક્સી બેન્ઝીનની HI સાથે પ્રક્રિયા કરશો અહીં HI માં I માઇનસ કેન્દ્રાણુ બાકી છે ચલો આ I માઇનસ છે એ અહીં હુમલો કરશે તો શું થશે હવે અહીં જો અહીં આ બંધ તૂટવાનો નથી કાર્બન ઓક્સિજન વચ્ચેનો કેમ કારણ કે એ બંધ તો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન વાળો છે ડબલ બોન્ડ છે એટલે કદી પણ આ C અને O વચ્ચેનો બોન્ડ તૂટશે નહીં એટલે કયો બોન્ડ તૂટશે અહીં આ ઓક્સિજનના કાર્બન વચ્ચે હવે જો અહીં આ ઓક્સિજનના કાર્બન વચ્ચેનો બોન્ડ તૂટે ઓક્સિજન છે એના ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય કારણ કે કાર્બન ઉપર કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઊંધા વધુ છે એટલે આ I માઇનસ કોની ઉપર એટેક કરશે ધન વિભાર કાર્બન ઉપર અને તમને CH3 I નિપજ મળશે અને IH કોના જોડે જશે તો ઋણ વિભાર ઓક્સિજન ઉપર એટલે આપણને ફિનોલ નિપજ મળશે ઓકે કદી પણ આયોડો બેન્ઝીન નિપજ ના મળે કદી પણ આયોડો બેન્ઝીન નિપજ ના મળે કારણ કે આ બંધ કદી તૂટી શકે નહીં HI ની તાકાત નથી કે આ બંધ તોડી અને અહીં જોડાઈ શકે એટલે યાદ રાખવાનું ફિનોલ ની અંદર જ્યારે બેન્ઝીન ની આવે એરાઇલ ઇથર આવે ત્યારે કદી પણ એરાઇલ હેલાઇડ નિપજ ના મળે આટલી યાદ રાખો ઓકે ચલો પછી ત્રીજી પ્રક્રિયામાં જો બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર ચલો બેન્ઝીન રિંગ ઉપર CH2 OCH2 CH3 આ બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર છે બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર ચલો બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર માં જો હું HI સાથે પ્રક્રિયા કરું તો મિત્રો બરાબર ધ્યાન રાખજો અહીં આની નિકેલી જે મેં તમને સમજાવી દીધી અહીં શું થાય તો અહીં હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એ આ પ્રકારે ઓક્સિજન છે એ લોન પેર છે એટલે એ હાઇડ્રોજન છે પ્રોટોન સ્વીકારી લેશે પ્રોટોનેટેડ ઇથર બનાવશે અને I માઇનસ આયોડાઇડ માઇનસ આયન છે એ છૂટો કરી દેશે હવે I માઇનસ છે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે હવે એ કેન્દ્રાનુરાગી છે એ કેન્દ્રાનુરાગી શું કરશે તો મિત્રો અહીં જો અહીં શું થશે અહીં કાર્બન અને ઓક્સિજન અને આ કાર્બન અને આ ઓક્સિજન બંનેમાંથી એક બંધ તૂટી જશે હવે કયો બંધ તૂટશે તો યાદ રાખો મિત્રો આ બંધ તૂટશે કેમ આ બંધ તૂટશે તો અહીં આ બંધ તૂટવાના કારણે આ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બને અને આપણે આગળ ભણ્યા છીએ બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની સ્થાયિતા વધુ હોય એટલે અહીં SN2 પ્રક્રિયા થાય એના પહેલા કઈ પ્રક્રિયા થઈ જશે SN1 થઈ જશે યાદ રાખો આ બધી SN2 છે પણ આ પ્રક્રિયા કઈ બનશે SN1 બનશે આ SN2 છે આ SN1 બનશે
એટલે અહીં શું થશે પહેલા સ્ટેપમાં પ્રોટોનેટેડ આલ્કોહોલ ઇથર બનશે બીજા સ્ટેપમાં આ બંધ તૂટી જશે અને આ કાર્બોકેટાયન બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બનશે અને એ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન ઉપર I માઇનસ નો હુમલો થશે કેન્દ્રાળવાહી પ્રક્રિયા રાઈટ એટલે તમને નિપજમાં આ પ્રમાણે બેન્ઝાઇલિક હાલોઇડ નિપજ બનશે યાદ રાખો અહીં કદી પણ CH3 CH2 ઓક્સિજન સાથે I નહીં જાય અહીં એ આ કાર્બોકેટાયન સાથે હશે જે પ્રક્રિયા કઈ બનશે SN1 આપણે જે તે વખતે HI સાથેની પ્રક્રિયામાં મેં તમને સમજાવ્યું છે રાઈટ અહીં યાદ રાખવાનું અહીં નિપજ તમારી બેન્ઝાઇલિક આયોડાઇડ બનશે અને વત્તા ઇથેનોલ છે જે બનશે ઓકે તો આ પ્રમાણે આવી પ્રક્રિયાઓ તમને આપી હોય તો આનું પણ તમારે કેવી રીતે નિપજ મળશે આ ખાસ ધ્યાન ઓકે ચલો આપણ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો આગળ જોઈ લઈએ બાકીની પ્રક્રિયા चलो अभी मित्रों जो 11.32 हाँ प्रश्न के अंदर आपने आप ही छेके योग्य अल्किन संयोजनों नो उपयोग करी अने अल्कोहल नो संश्लेषण के लिए था हाँ समझाऊं जो अगर आप समझ जो तो मैं योग्य अल्किन माथी अल्कोहल के लिए बने आ सीधू तमने तकलीफ हो सके આ સમજવામાં આપણને તકલીફ પડશે એટલે આપણે શું કરવાનું એ આલ્કોહોલનું નિર્જરીકરણ કરવું કારણ કે આલ્કીનમાંથી આલ્કોહોલ તમે બનાવો તો આપણે શું કરીએ છીએ જલીયકરણ કરીએ તો એ જ આલ્કોહોલનું જો તમે નિર્જરીકરણ કરી દેશો તો તમને એને અનુરૂપ આલ્કીન નિપજ મળવાની છે જે આલ્કીન મળે સમજવાનું કે એ આલ્કીનનું જલીયકરણ કરવાથી આપણને આલ્કોહોલ બને આપણને આલ્કોહોલ નિપજ મળશે તો મિત્રો અહીં પણ તમારે જ કરવાનું કે તમને જે આલ્કોહોલ આપેલા છે એ આલ્કોહોલનું તમે જલીયકરણ કરો શું કરી દેવાનું આપણે જલીયકરણ અને એ જલીયકરણ કરવાથી જેટલા પણ આલ્કીન પ્રાપ્ત થાય એ તમામ આલ્કીનમાંથી જે તે અનુરૂપ આલ્કોહોલ તમે બનાવી શકશો દાખલા તરીકે પહેલું છે બે સાયક્લોહેક્ઝેન પર 1 મિથેનોલ 1 મિથાઇલ 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ હવે આ કયા આલ્કીનમાંથી બને છે એ સીધે સીધું આપણને જો ના ખબર પડે તો મેં તમને શું કહ્યું આનું શું કરી દેવાનું નિર્જરીકરણ કરી દેવાનું હવે નિર્જરીકરણ કઈ રીતે કરીએ છીએ આપણે આલ્ફા કાર્બન ઉપરથી OH અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન બરાબર આ બે દૂર કરી આલ્ફા અને બીટા વચ્ચે શું કરી દેવાનું આલ્ફા અને બીટા વચ્ચે ડબલ તો ચલો અહીં પણ અહીં હું આનું નિર્જરીકરણ કરું એસિડની હાજરીમાંથી તો આ કાર્બન આપો આલ્ફા કાર્બન સમજો આ આલ્ફા કાર્બન ઓકે આ બીટા કાર્બન આ પણ બીટા કાર્બન અને આ પણ બીટા કાર્બન ત્રણ બીટા કાર્બન હવે ચલો આ બંને તો એક જ છે અહીંથી તમે આમ આવો અહીંથી આમ જો એ તો બંને સેમ છે અહીં આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન સોરી OH ઉઠાવો અને બીટાનો હાઇડ્રોજન ઉઠાવો તો આલ્ફા અને બીટા વચ્ચે શું આવે ડબલ બોન્ડ આવશે તો એક નિપજ આવી મળી અને આપણે થોડું સીધું કર્યું તો આમ સીધું કર્યું તો ઉપર શું વધે CH3 અહીંથી શું ગયો OH અને અહીં બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન તો બંને વચ્ચે શું આવશે ડબલ બોન્ડ એક નિપજ આપણે આવી મળશે ચલો બીજી નિપજમાં શું થશે બીજી નિપજની અંદર આ આલ્ફા હાઇડ્રોજન અને આ બીટા હાઇડ્રોજન સોરી બીટા કાર્બન આલ્ફા કાર્બન આ બીટા કાર્બન તો આલ્ફા ઉપરથી OH કાઢો અને બીટા ઉપરથી હાઇડ્રોજન કાઢો તો આ બંને વચ્ચે પણ ડબલ બોન્ડ આવશે ઓકે એનો મતલબ એવો થાય કે તમે આ આલ્કીનનું હાઇડ્રેશન કરો જલીયકરણ કરો તો પણ તમને આવો આલ્કોહોલ મળશે કે આનું જલીયકરણ કરશો તો પણ તમને આ પ્રકારનો આલ્કોહોલ નિપજ મળશે ઓકે એટલે બંનેમાંથી કોઈ પણ તમે આલ્કીનનું જલીયકરણ કરશો તો તમને એમાંથી આલ્કોહોલ નિપજ છે પ્રાપ્ત થશે ચલો બીજી આવી પ્રક્રિયા આપેલી છે રાઈટ આ પ્રક્રિયા ની અંદર શું છે 1 2 3 4 5 6 7 હેપ્ટેનોલ છે અને 1 2 3 4 4 મિથાઇલ હેપ્ટેનોલ ચલો 4 મિથાઇલ હેપ્ટેનોલ નું નિર્જરીકરણ
तो 4 मिथेन हेप्टेनॉन નું નિર્જલીકરણ કરો તો આ કાર્બન સાથે OH એની આ બાજુનો કાર્બન કયો કાર્બન કહેવાય બીટા કાર્બન આ પણ બીટા કાર્બન આ પણ બીટા કાર્બન પણ મિત્રો અહીંથી આપણે રીમુવ ના કરો કેમ એટલે જો તમે અહીંથી રીમુવ કરશો તો શું થાય તો આપણે જે નિપજ તમારા આ આલ્કોહોલ જે નિપજ જરૂરી છે એ આલ્કોહોલ નિપજ આપણને મળશે એટલે શું કરવું પડશે અહીં કાં તો તમે અહીંથી H રીમુવ કરો કાં તો અહીંથી H રીમુવ કરો તો ચલો અહીંથી H રીમુવ કરું તો ડબલ બોન્ડ અહીં આવશે અહીંથી H રીમુવ કરું તો ડબલ બોન્ડ અહીં આવશે તો જો આ પ્રકારે ડબલ બોન્ડ કાં તો અહીં મૂકી શકાય કાં તો અહીં મૂકી શકાય એટલે જો તમે આ પ્રકારનો આલ્કી લો અને જો તમે આનું જલીયકરણ કરશો તો તમને આવો આલ્કોહોલ પ્રાપ્ત થશે ઓકે એટલે જો અહીં મેં તમને આનું સ્ટ્રક્ચર ખુલ્લું કરીને આપ્યું છે CH3 CH2 CH2 CHOH નીચે CH સોરી H નહીં આવે ચલો CH2 CH2 CH ચલો હવે જો અહીંથી આ બીટા હાઇડ્રોજન અને આનો આલ્ફા OH આ બંને ઉડાડો અહીં ડબલ બોન્ડ આવો કાં તો અહીં તમે અહીંથી લઈ શકો અહીં ડબલ બોન્ડ બંને સેમ જ આ બાજુ ડબલ બોન્ડ લો તો પણ સેમ આ બાજુ ડબલ બોન્ડ લો તો પણ સેમ ઓકે તો આ પ્રકારે અહીં તમે ડબલ બોન્ડ કાં તો અહીં ડબલ બોન્ડ લેશો તો તમને નિપજ પ્રાપ્ત રાઈટ તો આ પ્રકારે આપણે નિપજ કરીશું એટલે આ આલ્કી નું હાઇડ્રેશન કરો તો આવો આલ્કોહોલ તમને પ્રાપ્ત થાય ચલો એક પ્રકારે આવો આલ્કોહોલ આપો છો ચલો આ આલ્કોહોલ આપ્યો છે આ આલ્કોહોલ નું નિર્જલીકરણ કરશો તો આલ્ફા આ બીટા આ પણ બીટા તો જો અહીંથી OH અહીંથી H તો આ બંને વચ્ચે એક વખત ડબલ બોન્ડ આવશે આનો OH આનો H તો એક વખત અહીં ડબલ બોન્ડ આવશે ઓકે ચલો હવે અહીંથી તમે ડબલ બોન્ડ લો કે અહીંથી ડબલ બોન્ડ સમજો બરાબર નિપજ તમારે બનાવી છે શું 1 2 3 4 5 6 હેક્ઝેન 2 વોલ બનાવી છે નિપજ શું બનાવી છે હેક્ઝેન 2 વોલ રાઈટ છે 1 2 3 4 5 છે 1 2 3 4 5 5 કેમ છે 1 2 3 4 5 સોરી આ વધારાનું છે એક વધારે આવી નિપજ છે સમજો તો જો પેન્ટેન 2 વોલ માં બનાવી છે હવે અહીં બે પોસિબિલિટી છે કાં તો અહીંથી H જાય તો અહીં ડબલ બોન્ડ અહીંથી H જાય તો અહીં ડબલ હવે જો મિત્રો અહીં ડબલ બોન્ડ રાખો સમજી લો અહીં ડબલ બોન્ડ રાખો અને જો એનું હાઇડ્રેશન કરો તો સીધી વસ્તુ છે કે અહીં OH છે મને માર્કોનીકોના નિયમ પ્રમાણે આ જગ્યાએ જોવા મળશે કેમ કારણ કે અહીં હાઇડ્રોજન ઓછા એટલે આ કાર્બન સાથે OH જવાનું પસંદ કરશે પણ જો કદાચ અહીં ડબલ બોન્ડ લો તો શું થાય અહીં ડબલ બોન્ડ લઉં તો બે પોસિબિલિટી અહીં પણ CH અહીં પણ CH CH ડબલ બોન્ડ CH અહીં પણ OH જોડાઈ શકે અહીં પણ OH જોડાઈ શકે એટલે અહીં તમને બે પ્રોડક્ટ નું મિશ્રણ મળશે એક વખતે પેન્ટેન 2 વોલ મળશે એક વખતે પેન્ટેન 3 વોલ મળશે એક વખતે પેન્ટેન 3 વોલ મળશે પણ તમારે પ્રોપર કયો આલ્કોહોલ જોઈએ છે પેન્ટેન 2 વોલ તો પછી આ જ આલ્કીન લેવો પડે આલ્કીન ખોટો નથી પણ આ આલ્કીનમાં બે પ્રોડક્ટ નું મિશ્રણ હશે પણ આપણે તો કયો જોઈએ ફક્ત પેન્ટેન 2 વોલ તો આ જ આલ્કીન નો ઉપયોગ કરી અને તમે પેન્ટેન 2 વોલ બનાવી શકશો ઓકે તો આનો જળ વિભાજન સોરી આનો હાઇડ્રેશન કરશો તમે જલીયકરણ તો તમને પેન્ટેન 2 વોલ નિપજ પ્રાપ્ત થશે ચલો લાસ્ટમાં તમને આવો આલ્કોહોલ આપું છું ચલો આ આલ્કોહોલની અંદર સાયક્લોહેક્ઝેન સાથે C ઉપર CH3 નીચે OH CH2 CH3 ચલો હવે આમાં પણ નિર્જલીકરણ કરો તો જો આ આલ્ફા હાઇડ્રોજન આ બીટા સોરી આલ્ફા કાર્બન આ બીટા કાર્બન આ બીટા કાર્બન ત્રણ બીટા કાર્બન ચલો અહીંથી OH જાય અહીંથી H જઈ શકે જો અહીંથી H અહીંથી OH અને અહીંથી H જાય તો ડબલ બોન્ડ અહીં આવશે અહીંથી OH જાય અહીંથી H જઈ શકે કારણ કે આ પણ બીટા હાઇડ્રોજન છે તો ડબલ બોન્ડ અહીં આવશે અને આલ્ફા હાઇડ્રોજન છે સોરી આલ્ફા કાર્બન છે આ બીટા કાર્બન છે તો અહીં પણ H જઈ શકે અહીં ડબલ બોન્ડ જઈ શકે ઓકે
કહેવાનો મતલબ કે અહીં 1 2 અને 3 આલ્કીન પ્રોડક્ટ છે એ ત્રણે ત્રણ આલ્કીન પ્રોડક્ટનું જો તમે જલીયકરણ કરો તો તમને દર વખતે આવો જ આલ્કોહોલ મળે તો આપણે દર વખતે સેમ આ પ્રકારનો આલ્કોહોલ મળે એટલે તમે ત્રણમાંથી કોઈ પણ આલ્કીનનું જલીયકરણ કરો તો આપણે આ પ્રકારનો આલ્કોહોલ મળશે એટલે મિત્રો યાદ રાખો કે તમને આલ્કોહોલ આપ્યો એટલે તમને આવો પ્રશ્ન પૂછાય કે ભઈ કેવા પ્રકારના આલ્કીનના જલીયકરણથી આ પ્રકારનો આલ્કોહોલ મળશે તો તમને સીધે સીધું ખબર ના પડે સમજો સીધે સીધું આલ્કીનનું તમે જલીયકરણ તમને ખબર નહીં પડે એટલે તમારે શું કરવાનું તમારે કમ્પલસરી એનું નિર્જલીકરણ કરી અને એના રિલેટેડ આલ્કીન બનાવી દો અને એ આલ્કીન બનાવી દો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ આલ્કીનમાંથી એનો આલ્કોહોલ તૈયાર થઈ શકે છે ઓકે તો જો મિત્રો લગભગ જેટલા પણ રિલેટેડ ક્વેશ્ચન હતા જેટલા પણ આપણા એક્સરસાઇઝના હાર્ડ ક્વેશ્ચન હતા એ બધા જ આપણે જોઈ લીધા બાકીની એક્સરસાઇઝ છે તમારે જાતે સોલ્વ કરી દેવાની લગભગ બાકીની એક્સરસાઇઝના બધા જ ક્વેશ્ચનની ચર્ચા આપણે થઈ ગઈ છે રાઈટ એ બનાવટો હોય કન્વર્ઝન હોય મિકેનિઝમ હોય બધી જ ક્લિયર આપણે બનાવટ કરી દીધી મીન્સ કે તૈયારી કરી છે આગળની હવે તમારે બાકીની જે એક્સરસાઇઝ છે જાતે કરવાની છતાં પણ કોઈ ક્વેરી હોય તો તમે મને ફોનથી અથવા તો વોટ્સઅપથી કહી શકો આપણે સોલ્વ કરી દઈશું ઓકે પણ બાકીની હવે જાતે એક્સરસાઇઝ તમે સોલ્વ કરો ક્લિયર તો જેટલા હાર્ડ ક્વેશ્ચન હતા એ આપણે જોઈ લીધા હવે બાકીનું તમે જાતે કરી શકશો ઓકે તો ચલો આજે આટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરથી આપણું નવું ચેપ્ટર ચાલુ થઈ જશે સેમ આના પાછળનું ચેપ્ટર આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એ જ આપણે ચાલુ કરીશું એટલે નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર ચાલુ થશે ઓકે થેન્ક યુ